साबरकांठा जिल्लाना प्रांतिज खाते पण भारतीय जनता पार्टी प्रांतिज शहर मंडल तथा प्रांतिज नगरपालिका द्वारा विश्वयोग दिवस ने लईने उजवणी करवामां आवी हती, जेमां जिल्ला प्रमुख जेडी पटेल, जिल्ला प्रभारी कल्पितभाई दवे उपस्थित रह्या हता। પ્રાંતિજ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ શહેર મંડળ તથા પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સેઠ પી એન્ડ આર હાઈસ્કૂલ ખાતે આવેલ બગીચામાં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ જેડી પટેલ, જિલ્લા પ્રભારી કલ્પિતભાઈ દવે, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ સહિત નગરપાલિકા કોર્પોરેટરો, કર્મચારીઓ, સારા સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્વ યોગ દિવસને લઈને ઉપસ્થિત રહીને તમામે તમામ લોકોએ યોગ બગાડે રોગના સૂત્ર સાથે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આખા દુનિયાને વિશ્વ યોગ દિન દિવસે આજે ઉજવવાનું નક્કી કરી અને દુનિયાએ એને સ્વીકારી। 21 જૂન એટલે આપણો વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ અને સૂર્ય અને ચંદ્રની કૃતિના કારણે આ દિવસ પસંદ કરી અને દુનિયાના સૌ લોકો આ યોગ દિવસ ઉજવતા હોય છે। આજે પ્રાંતિજ શહેરના મંડળની અંદર શહેરીજનોએ કોરોનાની મહામારીની મર્યાદાને ધ્યાનમાં રાખી લગભગ 1 કલાક શિક્ષક મારફતે યોગનું જ્ઞાન આપ્યું અને પ્રેક્ટિકલી પણ યોગ કરાવી અને પોતાની તંદુરસ્તી સારી રીતે રહે, આપણું સ્વાસ્થ્ય સારી રીતે રહે, એક યોગના માધ્યમથી સૌથી જો સૌથી મહત્ત્વનો ફાયદો હોય તો તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે અને એ પ્રમાણે આપણી નવી પેઢી પણ શિક્ષણ ક્ષેત્રની અંદર યોગનું મહત્ત્વ દિવસે દિવસે વધતું જાય છે અને એક આજે એક નમૂના રૂપે આ યોગ દિવસ આખા દેશની અંદર નાના નાના સેન્ટરોની અંદર અને મહત્ત્વનું હોય તો આજે સાબરકાંઠા જિલ્લાની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી 30 સ્થાનો ઉપર યોગના દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવે છે। વિશ્વ યોગ દિવસ 21 જૂન 2015માં નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નથી વિશ્વના 170 દેશોએ એને સ્વીકાર્યું અને આજે એના દિવસે દિવસે યોગની મહત્ત્વતા વધતી ગઈ અને 2021ની અંદર જ્યારે કોરોના કાળની અંદર યોગ જ એક એવો માધ્યમ છે કે જે લોકોને સ્વસ્થ બનાવે છે અને મારી વિનંતી છે કે તમામ લોકોએ સવારે યોગ તો કરવા જ જોઈએ, કારણ કે આ આપણી એક ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, એને જાળવવાનું કામ આપણે ભારતવાસીઓનું છે।